રાંદેર વિસ્તારમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ કાકાના મકાનમાં રૂપિયા 4 લાખની મત્તા પર કોઈક અજાણ્યા ઈસામે હાથ ફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જે મામલે પરિવારે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી. મોડા ભાગળના ખાંડાકુવા વિસ્તારમાં રહેતા ધનસુખભાઈ ડાયહાભાઈ પ્રજાપતિના ભત્રીજાના 13 ફેબ્રુઆરીના રોજ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા. લગ્નને લઈ પરિવારના તમામ સભ્યો લગ્નમાં હાજર હતો. પરિવાર લગ્ન પૂર્ણ કરી ઘરે પરત ફરી રાત્રિની મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યો ઈસમ અથવા જાણ ભેડું ઘરની બાલ્કની વાટે પ્રવેશી 4 નંગ મોબાઈલ તેમજ સોનાના ચાંદીના ઘણીના મરી અંદાજી 4 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયો હતો. જી, આપનું નામ? ધનસુખભાઈ ડાયભાઈ પજા. ક્યાં રહો છો તમે? ખાડા કોર્સ્ટી ભરૂચાવાડી. હા, હવે આપને ત્યાં શું બનાવ બન્યો છે? હવે અમારે ત્યાં લગ્ન હતા મારા ભત્રીજાના, તો અમે આખો દિવસ લગ્નમાં જ હતા. સાંજે અમે આવ્યા 7 વાગે, 7 વાગે આવ્યા અને અમે બધા નીચે હતા ને પછી બધું જમાડવાના આમ તેમ કરતા મૂકતા અમે નીચેથી 11:30-11:15 વાગે ઉપર આવ્યા. પછી 11:30-11:15 બધા થાકેલા જ હતા, બધા કપડાં બદલાને આમ તેમ કર્યા. પછી અમે 11 વાગે સૂઈ ગયા, 11 વાગે સૂઈ ગયા તો પછી બધા સૂઈ ગયા. અમે એક જ રૂમની અંદર 4 જણ સૂઈ ગયેલા હતા. મારી બેબી હતી, તેની બેબી હતી, મારો બાબો હતો અને મારી વાઈફ હતા. એક જ રૂમમાં અમે સૂઈ ગયેલા હતા. પછી સવારના એમની મમ્મી જે ઉઠ્યા 6 વાગે, એના કામ માટે વાળામાં ચાલ્યા ગયા. પછી મારો છોકરો નોકરી જવાનો એટલે 7 વાગે ઉઠ્યો. એ ઉઠ્યો એટલે પહેલા અમે તો કેવું કે ઉઠે એટલે મોબાઈલ ચાર્જ કરવા મૂકવાનો. એનો મોબાઈલ જોયો એટલે જોવા ચાર્જ કરવા માટે ત્યાં ગયો. એટલે મારી મમ્મી, મારો મોબાઈલ નથી. એ પેલી ગમ ગયો અને પાછો આવ્યો. પછી એને ધ્યાન પડ્યું કે ચારે ચાર મોબાઈલ નથી, કોઈના જ નથી. અમારા ઘરના જે 4 વ્યક્તિ છે તેને 4-4ના મોબાઈલ નથી. એટલે તરત અમને ખબર પડી ગઈ, એમ એવું લાગ્યું કે કંઈક થયું છે. એટલે તરત એની મમ્મીએ તરત એને કીધું, કમર તારો દાગીના જોતો, કેમ કે એને દાગીના વધારે પહેલાં એટલે એને જોઈ લીધા. એને જોયા એટલે વચ્ચે અમારો બીજો રૂમ છે બાજુમાં, ત્યાં ગાડી એનું પર્સ મૂકેલું હતું. ત્યાં અમારો એક પડદો છે, પડદો એ છે ત્યાં રૂમમાં રાખેલા છે ને ત્યાં અંદર કબાટ છે. કબાટ ને એને તારું નથી એટલે ચાલુ કપડાં ને એવું તો હોય ને ત્યાં એનું પાકીટ હતું. પાકીટની અંદર દાગીના હતા. એ દાગીના તરત ખબર પડી ગઈ કે દાગીના ચોરાઈ ગયા છે. હવે દાગીના ચોરાઈ ગયા એમાં એને એટલી ઝડપથી એને કામ કર્યું હશે તો ભાઈ કોણ? હા, ત્યાં પછી એની અંદર એને ઉતારવાથી મારી બેબીનો એક પાટલો પણ અંદર રહી ગયો. એ પાકીટની અંદર જ હતો ને સેટ પહેરેલો ને તેની એક બુટ્ટી પણ અંદર રહી ગઈ ને એક વીટી પણ અંદર રહી ગઈ, બાકીનું બધું લઈ ગયા. એમાં મારા જમાઈનું એક લૂસ હતું, એક ચેન હતી, એક વીટી હતી. પછી મારી નાની છોકરીની છોકરી છે ને તેનું એક લૂસ હતું, એક ચેન હતી. મારી બેબીને મંગળસૂત્ર હતું, એક પાટલો, એક કાનની બુટ્ટી, વીટી, બીજું હતું. આટલી બધી વસ્તુઓ સોનાની ચોરાઈ ગઈ. ત્યાર પછી અમારું મંદિર ખરું ને તેનું ખાનું એ લોકોએ ખોલ્યું. તો એની અંદર અમે જે દર ધનતેરસની દિવસે પૂજા કરીએ ને એના ચાંદીના સિક્કા હતા 3, એટલે એ ખાનું ખોલેલું અમે જોયું. અમે વર્ષમાં 1 વાર એને એ ખોલીએ ને એની અંદર જોઈએ એ પૂજા થાય. એ 3 સિક્કા લઈ ગયા અને ઉપરના દરવાજેથી ઉપર ધાબામાંથી માણસ કેવી કાર્યવાહી કરી? પોલીસ સ્પોટ પર આવી? હા, અહીંયા આવી ગયા છે. સ્થળ પર ડિસ્ટા પર આવી ગયા, 2 માણસ આવી ગયા છે, બધું લખી ગયા છે. ત્યાં અમને અમે પાછા બીજી વાર ગઈને આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાં. પછી અમને એમ કીધું સાહેબ સાથે વાત થઈ છે, એમ કે સાહેબે એ લોકો સાથે કીધું શું વાત કરી અમને નથી ખબર, ભાઈ ફોન પર ચર્ચા કરતા હતા એ લોકો. ને પછી બધું અમને પૂછ્યું જે જે મારી છોકરી ક્યાં રહી છે, હું જે એ બધું લખાવ્યું ને અમે હમણાં એટલે EMI નંબર લઈને ગયેલા હતા. એ પેલા ભાઈએ શું કીધું કે તમે એમ કે સાહેબ નથી આવ્યા, તમે નાહી ધોઈને કલાક પછી આવો પાછા, આટલું કીધું છે. આટલી કાર્યવાહી છે. જી, આપનું નામ? કલ્પનાબેન. ક્યાં રહેવાનું? ખાંડાકુવા.
શું બનાવવાનું છે? અમારા ભત્રીજાના કાલે લગન ગયા ને અમે 7 વાગ્યા આવ્યા અને પછી 11 વાગ્યા સુધી બેઠા ને 11 વાગ્યા પછી અમે સુઈ ગયા ને સવારના 6 વાગે હું ઉઠી ત્યારે અમારું આ બારનું ખુલ્લું હતું ને મેં પછી ધાબાનું બારનું ખુલ્લું હતું તે જોયું. પછી હું મારા કામે લાગી ગઈ, મારા છોકરાને ટિફિન બનાવવાનો હતો એટલે પછી 7 વાગે મારો છોકરો ઉઠ્યો ત્યારે મોબાઈલ લીધો ત્યાં ચાર્જ મૂકવા આવ્યું એટલે કે મમ્મી મોબાઈલ કા છે ને એકલો હશે વગની આટલામાં એને જોયું કે મમ્મી આપણા ટાઈમ કે મોબાઈલ નથી આવી ગયા મોબાઈલ નથી દેખાતા તો પછી મારી છોકરીને મેં ઉઠાવી મેં કહ્યું તું ઉઠવી તું ત્યાં રાતના જનસ કાઢીને કામ મૂકેલી તો પછી મારી છોકરીએ વચ્ચેની રૂમમાં કબાટ છે ત્યાં મૂકેલું હતું પેકેટની અંદર એટલે એને ખોલીને જોયું તો મમ્મી મારી એક જનસ નથી એમ કે એટલે પછી અમે બધા ભેગા થઈ ગયા અને ભેગા થઈને પછી એ પોલીસને કમ્પ્લેન કરાવી ને પછી પોલીસ આવ્યો ને અમારા મોલ્લામાં ફર્સ્ટ પહેલી વાર ચોરી થઈ આટલા વર્ષમાં. અમારા મોલ્લામાં કોઈ દિવસ ચોરી નથી થઈ, કોઈ દિવસ ચોરી નથી થઈ, આ પહેલી ચોરી થઈ ને અમે પછી બધું જોયું એટલે બધા ભેગા થઈ ગયા પછી કમ્પ્લેન લખાવી ગયા ને પછી પોલીસ બી અહીંયા આવ્યા ને બધું જોઈને ગયેલા છે. વધુમાં નવીન વાત તો એ છે કે ખાંડા કુવામાં અત્યાર સુધી ગરફો ચોરી થવા પામી નથી. આ એક પહેલો એવો કિસ્સો છે કે જેમાં લાખોની મત્તા પર તસ્કરે હાથફેરો કર્યો હતો. હાલ તો પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.